જૂનાગઢમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાવાની માહિતી મળતા જૂનાગઢની રોયલ કો ઓપરેટિવ સોસાયટીના લોકો દ્વારા જૂનાગઢના પોલીસ તથા વહીવટીતંત્રનો રંગોળી કરી કરવામાં આવ્યું સ્વાગત. જૂનાગઢ શહેરમાં ગાંધી ચોકમાંથી નીકળી તળાવ દરવાજા વિસ્તારની સોસાયટીમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેને લઈને ઓપરેટિંગ સોસાયટી દ્વારા પોલીસ અધ્યક્ષ, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તથા ડીવાયએસપી સહિતનું જૂનાગઢને કોરોના મુક્ત રાખવાને ખડે પગેરે જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ ના આવે તેના માટે મહેનત કરીને જેને લઈ અને ફૂલની રંગોળી કરી સન્માનિત કર્યા. ફૂલહાર રંગોળીમાં જૂનાગઢ પોલીસ ધન્યવાદ જૂનાગઢ એ ગ્રીન ઝોનમાં લાવવા માટે તેવું લખી જૂનાગઢના પોલીસ કર્મીઓને વધાવ્યા અને ખાસ કરીને 24 કલાકમાંથી જૂનાગઢ પોલીસ તંત્ર અને વહીવટીતંત્ર 20 કલાક કામ કરે છે, જેને લઈ આજે જૂનાગઢ કોરોના મુક્ત છે, જેને લઈ જૂનાગઢની જનતા પોલીસ અને વહીવટીતંત્રનો આભારી છે અને પોલીસનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જય વંદે માતરમ, જય જય ગરમી ગુજરાત. આજે જૂનાગઢમાં સરકાર દ્વારા ટીવીના માધ્યમથી, મીડિયાના માધ્યમથી એક જાણ મળી કે ભાઈ જૂનાગઢને આગામી 1-2 દિવસની અંદર ગ્રીન ઝોન તરીકે જાહેર કરવામાં આવશે. તે અનુસંધાને આજે વોર્ડ નંબર 11ની અંદર જૂનાગઢ શહેર જિલ્લાના પોલીસવાળા સાહેબ શ્રી સૌરભસિંહ સાહેબ અને ડીવાયએસપી જાડેજા સાહેબ દ્વારા એક ફ્લેગ માર્ચનું આયોજનની વાત પોલીસ ડિપાર્ટમેન્ટના સૂત્રો પાસેથી મળી. તે અનુસંધાને રોયલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અંદર 1200 લોકોની વસ્તી ધરાવતો એક બહુ મજાનો પરિવાર રહે છે કે જે તમામ દેશ પ્રત્યેની લાગણી હોય, સેવાભાવ હોય તો દર્શાવતો આવે છે. ત્યારે આજે પણ જે આ મહામારી કોરોના વાયરસને કારણે જૂનાગઢ ટીમ આજે જૂનાગઢ જિલ્લાના એસપી સાહેબ તથા કલેક્ટર સાહેબ, પછી આઈજી સાહેબ, ડીવાયએસપી સાહેબ, જાડેજા સાહેબ, તમામ લોકો અને કમિશનર સાહેબ દ્વારા ખૂબ સરાહનીય કાર્ય તેમણે કરેલું છે. 24 કલાકમાં મને માહિતી પ્રમાણે શહેર ભાજપના આગેવાન તરીકે હું એની સાથે મળતો રહેતો હોઉં છું, ફોન ઉપર, ટેલિફોનિક ઉપર ચર્ચા પણ કરતા હોઈએ છીએ. 24 કલાકમાં 20 કલાક કામ ઉપર હોય, 4 કલાક લગભગ ને લગભગ નિંદર કરતા હોય તો જે આજે એટલા દિવસથી સતત પોતાની સેવા અને નિભાવી રહ્યા છે. તો આજે લોકોને પણ એવી ઈચ્છા, લોકોમાંથી એવી ઈચ્છા આવી છે કે આજે જ્યારે મનોજભાઈ ફ્લેગ માર્ચ થવા જઈ રહી છે તો આપણી પણ એક દેશના જવાનો પ્રત્યેની લાગણી દર્શાવીતા હોય છીએ. તો આપણે આજે અમારા ઘર ધારા 144ના નિયમ અનુસાર અમે ઘર ઉપર રહી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી અને ઘર ઉપરથી અમે ફૂલની પાખડીઓ ફેંકી અને પોલીસના જવાનોનું, જૂનાગઢ જિલ્લાના એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ અને તમામ પોલીસ જવાનોનું અમે બિરદાવવા માગીએ છીએ. તો આજે અમે પણ એ લાગણી દર્શાવવાનું કાર્ય કર્યું છે, જે આજે ખૂબ સારી રીતે ફ્લેગ માર્ચ થઈ છે, લોકોને અવેરનેસ બાબતે પણ ચર્ચાઓ થઈ છે, ઘણી છે. આગામી સમયમાં પણ ઈશ્વર કરે કે આપણે ગ્રીન ઝોન તરીકે જૂનાગઢ જિલ્લો રહે એવી શુભકામના સમગ્ર લોકોને આપું છું તથા જૂનાગઢના તમામ મીડિયાકર્મીના લોકો, ડૉક્ટર્સો, નર્સો જે આજે ઇમરજન્સી સેવાઓ પૂરી પાડી છે તો આજે એને પણ સેલ્યુટ કરવાનું મન થાય છે. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી.